नमस्कार विद्यार्थी मित्रों नमस्कार विद्यार्थी मित्रों यूथ एजुकेशन विद्याकुल द्वारा आज ना लाइव क्लास में अंदर हूं जिग्नेश गोंडलिया तुम्हारा हार्दिक स्वागत करूँ ओके okay, जल्दी-जल्दी विद्यार्थी मित्रों ज्वाइन दओ ओके कैनवी गति बता दो ચાલો ભાઈ વિદ્યાર્થી મિત્રો આજનો જે ટોપિક છે એ ટોપિક છે ઘરેલું વિદ્યુત પરિપથ ભાઈ આપણા ઘરોની અંદર જે વિદ્યુત આવે છે આપણા ઉપકરણો સુધી આવે છે એ કઈ રીતે પહોંચે છે એની આપણે ચર્ચા કરવાની છે ઓકે એકવીસ જણા લાઈવ જોઈ રહ્યા છે ભાઈ ખૂબ સરસ શ્યામ સોની વેલકમ બેટા સેફિન નિલેશ દંતાણી નામ જાણ કે ક્યાં કરે ક્યાં મે ધ્યાનને કહ્યું નહીં જયશ્રી મુમેન્ટ નહીં મિનિટ કે સેકન્ડ આવે વેટ અ મિનિટ સર વીલ બી લાઈવ ઇન અ ફ્યુ મિનિટ્સ ઓકે જયશ્રીએ જે લેખું છે એ કમ્પ્લીટ જ થોડીક મિનિટોમાં જ લાઈવ થવાનું છે ભાઈ અને થઈ ગયો ભાઈ આપણે વાત કરી હતી કે પાંચ પંદરે આપણો લેક્ચર છે એ લાઈવ થાય જ છે કેટલાક સ્ટુડન્ટને ભણવાની એટલી વધારે સરળ આવી જાય આવી જાય ને ભાઈ મિત્ર તમે તમારી હદમાં રહી શકો છો નામ જાણ કે ક્યાં કરેગા બરોબર કારણ કે અહીંયા જે તમે શબ્દો વાપરો છો ને એ શબ્દો બહુ ગંભીર છે એટલે મને એવું લાગે છે કે તમે તમારા ઘરે પણ આ શબ્દો યુઝ કરતા હોય માત્ર સ્ટડીના ધ્યેય ઉપરથી જ અહીંયા આવવાનું છે અને ભણવાનું છે મીર ઠાકોર મિલન વેદાંત ગુંજન ઓકે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે ડેઇલી આવે છે વિદ્યાકુલમાં અને અહીંયા પણ આવી ગયા છે ચાલો તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જાણો કે ઘરેલું વિદ્યુત પરિપથ તો આપણા ઘરે જે વિદ્યુત પ્રવાહ બહારથી મેઇન સપ્લાયમાંથી આપણા ઘરે આવે છે એ વિદ્યુત પ્રવાહ આપણા ઘરોની અંદર જે આપણે જુદા જુદા ઉપકરણમાં આપીએ છીએ પંખાને ટ્યુબલાઇટને હીટરને ગીઝરને એસીને ટીવીને આ બધાને તો આપણે એને મેન તારોનું જોડાણ કરેલું હોય છે આજે તારોનું જે જોડાણ છે બરોબર છે ઓકે તો મુખ્ય ત્રણ પ્રકારના રંગના વાયર હોય છે આપણા ઘરે મુખ્ય ત્રણ રંગના વાયરો જોવા મળતા હોય છે એક જોવા મળે છે સરસ મજાનો લાલ રંગ લાલ રંગનો વાયર વાયર જેને લાઈવ લાઈવ કહેવાય વાયર બરાબર છે લાલ રંગનો છે એ કેવો હોય છે લાઈવ વાયર હોય છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય હંમેશા એમાંથી જ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય કોઈ પણ જગ્યાએ લાલ રંગનો દેખાય છે લાલ રંગ દેખાતો નથી ઓકે કોઈ વાંધો તો આપણે લાલ રંગ મતલબ અહીંયા બતાવી દઉં છું ચાલો ફરીથી બતાવી દઉં લાલ રંગ દેખાતો નથી એટલે ઉપર બતાવી દઉં છું ચાલો એક વાયર હોય છે લાલ રંગના રંગનું આવરણ ધરાવતો એ લાલ રંગનો આવરણ ધરાવતો તાર તમને જે જોવા મળે છે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એટલે કોઈ પણ જગ્યાએ તમે લાલ રંગનો વાયર છૂટો પડેલો જુઓ છો તો એને જેને પકડી નહીં લેવાનો બરોબર છે ઓકે જોશી નંદિની કોણ છે અને બ્લોક કરો પ્લીઝ કોણ છે કરી દો કરી દીધા ભાઈ એક વાહયાત વ્યક્તિ છે કરી દીધો છે ચાલો છે સાહેબ ખુદ યસ આપણે તમને ખબર જ છે અધૂરી માનતા આવી ગયા હોય ને ચાલો ઓકે ગાને કરો નામ જાન કે કરેગા ચાલો તો લાલ રંગનું આવરણ વાળો લાઈવ વાયર છે જીવન તાર છે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એને પકડી નહીં લેવાનો કારણ કે એ જે છે ઓકે જયશ્રી તારે કોઈને સાબિતી આપવાની જરૂર નથી તું રાઇટ છો ચાલો આગળ વાત કરીએ તો બીજો એક તાર દેખાય છે જે કાળા રંગના રંગનું

નથી ક્લિયર છે ચાલો આગળ વાત કરીએ ભાઈ અમારું ટ્યુશન છે યોગી ચોક વિસ્તારની અંદર આવેલું છે સુરતમાં ઓકે તમે કઈ કઈ સિટીમાંથી બિલોંગ કરો છો એ તમે જરાક અહીંયા લખી શકો છો જીતુ પટેલને રિમૂવ કરો ફટાફટ ડેટા છે ચાલો વિદ્યાર્થી મિત્રો શોરિત ઓકે અમદાવાદ લુનાવાડા કચ્છ સર હું ભાવનગરથી ઓકે નંદની સુરતથી છે વિક્રમ ગોહિલ સુરત ઓકે પોરબંદરથી ઓહો સહજાનંદ ક્લાસીસ ઓકે સમજાઈ ગયું ચાલો જામનગર કચ્છ નહીં દેખા તો કુચ્છ નહીં દેખા ચાલો એ બધું તો થતું રહેશે અહીંયા આપણે ધ્યાન આપીએ વિદ્યાકુલમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે નિશા છે જામનગર ઓકે અહેમદાબાદથી પણ છે મહેસાણાથી છે તો મને એવું લાગે છે સમગ્ર ગુજરાતમાંથી ભણવા વાળા વિદ્યાર્થી મિત્રો છે અહીંયા આવેલા છે ઓકે આફ્રિકાથી બિલોંગ કરતા એવા લોકો પણ અહીંયા જોવે છે કે જે આપણા પૂર્વજો સાથે તાલમેલ ધરાવે છે એચડી ગેમિંગ વાળા કારણ કે આમનું મૂળ વતન આફ્રિકા હશે તો ઓકે અહીંયા જનાબભાઈ फटाफट અને હવે ત્રીજા રંગનો જે તાર દેખાય છે એ જે લીલા રંગનું આવરણ ધરાવતો તાર જે અર્થિંગ તાર કહેવાય અને એનું કાર્ય આપણી સુરક્ષા માટે છે તો હવે તમને ક્લિયર થયું કે આપણા ઘરની અંદર ત્રણ પ્રકારના જુદા જુદા રંગના તાર જોવા મળતા હોય છે બરોબર કે એક લાલ રંગનો છે એ જીવન છે એમાંથી જ વિદ્યુત પ્રવાહ પસાર થાય જે કાળા રંગનો છે એ ન્યુટ્રલ છે એમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી એ માત્ર સર્કિટ પૂરી કરવા માટે જરૂરી છે અને લીલા રંગનો જે દેખાય છે એ અર્થિંગ તાર છે આપણી સુરક્ષા માટે છે કે શોક સર્કિટ કે ઝટકાઓ કે અન્ય કોઈ વસ્તુ જે ઇલેક્ટ્રિક સાધનનો આપણે ઉપયોગ કરીએ છીએ અને જે અકસ્માતો સર્જાય છે આ અકસ્માતોથી આપણી સુરક્ષા માટે આ તાર વપરાય છે તો આગળ વાત કરીએ હવે ઘરેલું વિદ્યુત પરિપથ ઘરેલું વિદ્યુત જે આકૃતિ છે ભાઈ આપણા ઘરે વિદ્યુત આવશે ક્યાંથી તો મેન સપ્લાયમાંથી આવશે ક્યાંથી આવશે મેન સપ્લાયમાંથી બરોબર યસ શ્યામ બ્લેક તારને અડીએ તો કઈ નથી થતું બરોબર કારણ કે એમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી આગળ વાત કરીએ તો ઘરેલું વિદ્યુત પરિપથની અંદર સૌથી પહેલા આપણો જે વિદ્યુત પ્રવાહ આવશે એ ધારો કે મેન સપ્લાયમાંથી આવે છે મેન સપ્લાયમાંથી આવે કે જે આપણા ઘરની બહાર જે થાંભલા છે જે તાર છે એમાંથી આપણા ઘરે આવે અને કેટલા વોલ્ટનો હોય તો બસો ને વીસ વોલ્ટનો હોય ઇન્ડિયાની અંદર અને પચાસ હર્ઝનો હોય છે બરોબર છે ચલો આમાંથી જે વિદ્યુત પ્રવાહ આપણા ઘરની અંદર આવે છે બરોબર એમાંથી એક છે લાઈવ વાયર બરોબર હું અહીંયા લખી દઉં છું આ છે લાઈવ વાયર આ જે લાઈવ વાયર છે એની સાથે શ્રેણીમાં ફ્યુઝ જોડેલો હોય છે જોડાયેલો હોય છે ફ્યુઝ બરોબર છે આ છે આપણો ફ્યુઝ પછી એક ન્યુટ્રલ હોય છે એ ન્યુટ્રલ અહીંથી બતાવું છું ચાલો આ છે ન્યુટ્રલ આ પરિપથ કઈ રીતે દોરવાનો છે એ આપણે જોઈએ હવે આ લાઈવ વાયર આ ફ્યુઝમાંથી નીકળે છે અહીંયા સુધી જોડેલો હોય છે અને અહીંયા જે વચ્ચે હવે જે આવશે એ મીટર આવશે એ મીટર તમને અહીંયા માપન કરીને બતાવશે કે તમે કેટલો વિદ્યુત પ્રવાહ છે એ યુઝ કરેલો છે બરાબર છે આ છે આપણું વિદ્યુત મીટર તો એની અંદર આ ન્યુટ્રલ તાર પણ એની અંદર જોડેલો હોય છે ચાલો તો લાઈવ વાયર પણ જોડેલો છે મીટર સાથે ન્યુટ્રલ તાર પણ જોડેલો છે પણ ફ્યુઝમાં માત્ર લાઈવ વાયર જો આગળ વાત કરીએ તો હવે એ મીટર પછી વાયરો ક્યાં સુધી જતા હોય છે તો આપણા ઘરના ઇલેક્ટ્રિક બોર્ડ સુધી જતા હોય છે બરોબર છે આ છે ઇલેક્ટ્રિક બોર્ડ કે જેની અંદર મેન સ્વિચ હોય છે મેન સ્વિચ અને બીજા નાના મોટા ઉપકરણ માટેના જુદા જુદા ફ્યુઝ જોડેલા હોય છે ચાલો ક્લિયર થાય છે તો અહીંયા બેય બતાવી દઉં છું હું અહીંયા એક નાનો ફ્યુઝ બતાવી દઉં છું બરાબર છે આ એક નાનો ફ્યુઝ અહીંયા એક બીજો નાનો ફ્યુઝ બતાવી દઉં છું બરોબર પટ્ટી કોમન પટ્ટી સાથે ચાલો આખી વસ્તુ તમને હવે સમજાશે શું છે હવે આપણે આગળ વાત કરીએ તો આમાંથી નીકળતો લાઈવ વાયર છે મીટરમાંથી એ આ પટ્ટી સાથે જોડે એટલે વિદ્યુત છે એ આ ફ્યુઝમાંથી પણ પસાર થઈ શકે અને આ ફ્યુઝમાંથી પણ પસાર થઈ બંને કે જે આપણા ઇલેક્ટ્રિક બોર્ડ ની અંદર પછી જે ન્યુટ્રલ છે એ પણ અહીંયા હોય છે ચાલો કમ્પ્લીટ હવે આપણે આગળ વાત કરીએ કે આ ન્યુટ્રલ તાર છે એ આવી રીતે આગળ વધતો હોય છે અને આ જે છે લાઈવ વાયર છે ચાલો આટલે સુધીનું ક્લિયર થાય છે લાઈવ વાયર કોની સાથે જોડેલો ફ્યુઝ પછી ફ્યુઝમાંથી જે તાર નીકળે છે મીટર સાથે પણ ન્યુટ્રલ છે એ સીધો મીટર સાથે હોય પછી ફ્યુઝમાંથી જે બંને તાર નીકળે છે લાઈવ અને ન્યુટ્રલ એમાંથી લાઈવ છે એમાં બે જુદા જુદા ફ્યુઝ હોય છે અને બંને ફ્યૂઝના જે રેટિંગ છે એ રેટિંગ હું અહીંયા લખું છું એક ફ્યુઝ છે પાંચ એમ્પિયનનો છે આઈ થિંક દેખાતો નહીં હોય નહીં દેખાય ચાલો કરી છું ઓકે હવે અહીંયા જોઈએ આપણે તો બીજો કોઈ રંગ લઈ લઉં છું અહીંયા વ્હાઈટર લઈ લઉં છું ચાલો પહેલો ફ્યુઝ પાંચ એમ્પિયરનો છે અને બીજો ફ્યુઝ છે પંદર એમ્પીયરનો છે તો આપણા ઘરે જે પ્લગ હોય ને એમાંથી આવતો વિદ્યુત પ્રવાહ છે પાંચ એમ્પિયર અને પંદર એમ્પિયર બેનો હોય છે બરાબર છે ચાલો ક્લિયર થાય છે ઓકે વિદ્યાકુલમાં ડિસ્ટર્બ કરે છે ઓકે એક જ મિનિટ સર આવો આગળ વાત કરીએ તો હવે આની વચ્ચે તમે આવો પ્લગ જોયો છે આપણા ઘરે છે ને આવો પ્લગ હોય અહીંયા એક મોટો હોલ હોય છે અહીંયા એક નાનો હોલ છે બરાબર આવા ત્રણ હોલ હોય છે આ ત્રણ હોલ વાળો પ્લગ છે હું એને ક્રોસમાં બતાવી દઉં ધારો કે આ મોટો હોલ નાનો હોલ તો એમાં ત્રણેય વાયરનું જોડાણ અહીંયા હોય મોટા હોલ સાથે અર્થિંગનું હોય આ એક હોલ સાથે લાઈવનું હોય ને એક હોલ સાથે ન્યૂટ્રલનું હોય તો આવી પેટર્ન અહીંયા હું જોડું છું બરાબર છે તો અહીંયા હું પ્લગ બતાવું છું ચાલો આ બે હોલ આ મોટો હોલ આ બીજા બે નાના હોલ અને આ મોટો હોલ અને એની સાથે જે વિદ્યુત પ્રવાહનું જોડાણ છે ત્યાં એક કાળો જોડેલી હોય છે બરાબર છે અને અહીંથી જોડાણ ન્યુટ્રલ સાથે હોય ચાલો આટલું ક્લિયર થાય છે હવે અર્થિંગ નો તાર હું બતાવી દઉં છું જે તાર છે એ વિદ્યાર્થી મિત્રો અહીંયા બતાવું છું આ બ્લેક કલર નો તાર જે તમને અહીંથી દેખાય છે એ સીધો અહીંયા ગ્રાઉન્ડ થયેલો હોય છે બરાબર છે એને કહેવાય અર્થિંગ દેખાય છે ક્લિયર બ્લેક ઓકે અને બાકી જે પીળા રંગનો તાર છે એ હું બતાવી દઉં એ ક્યાં જોડાણમાં છે તો પીળા રંગનો જે તાર છે એ હકીકતમાં અહીંથી આની સાથે જોડાણ જોડાણમાં તમે આ કળ જોઈ શકો છો બરાબર છે ચાલો એવી જ રીતના અહીંયા આની સાથે જોડાણ મળ્યું અને હવે જે ન્યુટ્રલ છે એ આની સાથેથી એક છિદ્રથી વાયર સાથે જોડેલું ચાલો હવે કમ્પ્લીટલી પરિપથ પૂર્ણ થઈ ગયો આ છે ઘરેલું વિદ્યુત પરિપથ આવી રીતે હોય હવે આનું કાર્ય છે એ કમ્પ્લીટલી સમજી લઈ ચાલો ઓકે ઓકે મોકલી મોકલીશ ભાઈ નેચરલ ન્યુટ્રલ વાયરનું કામ શું હોય ન્યુટ્રલ વાયરનું કામ છે ને એ હવે તમને ખબર પડશે અહીંયા ધ્યાન આપજો હવે આખું વર્ણન જો તમે સમજી જશો ને તો ક્લિયરલી તમને સમજાઈ જશે ચાલો અહીંયા જુઓ ચાલો તો સૌથી પહેલા લાઈવ વાયરમાંથી શું પસાર થતો હોય વિદ્યુત પ્રવાહ તો આ વિદ્યુત પ્રવાહ ક્યાંથી પસાર થાય ફ્યુઝમાંથી તો આ ફ્યુઝનો જે તાર છે આ ફ્યુઝનો જે તાર એ નીચા અવરોધ વાળો નીચા ગલન બિંદુ વાળો એટલે નીચા અવરોધ અને ગલન વાળો હોય છે કે માનો કે બસો વીસ વોલ્ટ કરતાં વધારે વોલ્ટનો પ્રવાહ આવ્યો તો આ જે તાર છે એ અહીંયા પીગળી જશે વિદ્યુત પ્રવાહ આગળ નહીં જાય એટલે આપણા મીટર આપણા ઇલેક્ટ્રિક સાધનોને નુકસાન થતું નથી એટલા માટે આપણે ફ્યુઝને લાઈવ વાયર સાથે કેવા જોડીએ શ્રેણીમાં જોડીએ કેમાં જોડીએ શ્રેણીમાં બરાબર મેન સપ્લાય સાથે કેમાં હોય શ્રેણીમાં હવે એમાંથી ધારો કે વિદ્યુત પ્રવાહ છે એ પસાર થાય છે ફ્યુઝ પીગળતો નથી ધારો કે તો મીટરમાં જાતો પ્રવાહ છે એ મીટરમાં

બરોબર રેડિયો આ બધા માટે આ પાંચ એમ્પિયરનો પ્લાગ વપરાય જ્યારે પંદર એમ્પિયર જે છે એ મોટા સાધનો છે એસી છે ટીવી છે ફ્રીજ છે હીટર છે આ બધા માટે વપરાય તો આ બંને ફ્યુઝ જે છે હવે ધારો કે વિદ્યુત પ્રવાહ છે એ બંનેમાંથી પસાર થતો હોય બરાબર આ પાંચ એમ્પિયરમાંથી પસાર થાય તો આ વિદ્યુત પ્રવાહ ધારો કે જો આ કાળો જોડી દો છો તમે તો એ વિદ્યુત પ્રવાહ એક પ્લગની અંદર આવે છે હવે અહીંયા તમે પિન નાખો છો તો એક પ્લગમાંથી વિદ્યુત પ્રવાહ ધારો કે પંખામાં જાય છે એની સર્કિટ પૂરી થાય છે અને સર્કિટ પૂરી થઈ ગયા બાદ જે વિદ્યુત પ્રવાહ વધે છે એ પાછો રિટર્ન બ્લેક તાર ન્યુટ્રલ તારથી અહીંયા પહોંચે અને એ અહીંથી રિટર્ન જાય છે તો એ રિટર્ન જાટો પ્રવાહ છે એ પણ મીટર સાથે જોડેલો છે ન્યુટ્રલ તાર તો મીટર પાસે બે વસ્તુની નોંધ થાય કે કેટલો પ્રવાહ જાય છે અને કેટલો પ્રવાહ આવે છે તો એનો તફાવત તમને અહીંયા માપીને બતાવે પછી બાકીનો જે પ્રવાહ છે મેન સપ્લાય સાથે અહીંયા આવી જાય છે એટલે સર્કિટ પૂરી થઈ જાય છે તો આ પ્લગની અંદર તમે પીન નાખો છો એટલે આ જે કોઈ પણ ઉપકરણ છે એ કમ્પ્લીટલી અહીંયા ચાલુ થાય છે તો ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો આ ઘરેલું વિદ્યુત પરિપથ સુજલ પ્રજાપતિ યસ યસ ભાઈ નવમાં ધોરણની અંદર આપીશું આપીશું ભાઈ આ ઘરેલું વિદ્યુત પરિપથ કમ્પ્લીટ સમજાણું ફરીથી કહી દઉં છું કે લાઈવ વાયર જે છે એ ફ્યુઝ અને મેન સપ્લાયને શ્રેણીમાં રાખે છે એટલે અહીંથી જ જે કાંઈ પ્રોબ્લેમ હશે એ સોલ્વ થઈ જશે જો વધુ વધારે મૂલ્યનો વિદ્યુત પ્રવાહ આવે તો ફ્યુઝનો તાર પીગળી જશે એટલે એ વિદ્યુત પ્રવાહ મીટરમાંય નહીં જાય તો બોર્ડમાંય નહીં જાય તો આપણા ઉપકરણ સુધી નહીં જાય નુકસાન નહીં જાય પણ ધારો કે રેગ્યુલર બેઝ વિદ્યુત પ્રવાહ આવે છે બસ્સો વીસ વોલ્ટ તો એ ફ્યુઝના તારમાંથી નીકળે છે મીટરમાંથી પસાર થાય છે બોર્ડમાં જાય છે જેમાં બોર્ડમાં પાંચ એમ્પિયર અને પંદર એમ્પીયરના બે નાના નાના ફ્યુઝ હોય તો વિદ્યુત પ્રવાહ ભલે બસો વીસ વોલ્ટનો આવતો હોય પણ પાંચ એમ્પિયરના ફ્યુઝમાંથી પસાર થાય તો પાંચ એમ્પિયર જ પસાર થાય તો પાંચ એમ્પિયર ઉપર આધારિત જેટલા પણ છે ટ્યુબલાઇટ છે બલ્બ છે પંખો છે રેડિયો છે એ કમ્પ્લીટલી ચાલુ રહે એને કોઈ નુકસાન ન રહે અને જો એ વિદ્યુત પ્રવાહને આપણે પંદર એમ્પિયરમાંથી પસાર કરીએ આવો ફ્યુઝ વાપરીએ તો એ ફ્યુઝ માત્ર પંદર એમ્પિયર જ જવા દેશે તો ધારો કે આ પાંચ એમ્પિયર વાળો પ્લગ થયો આ પંદર એમ્પિયર વાળો પ્લગ થયો તો જો તમે આવા સાધનો જોડવા છે ટ્યુબલાઇટ બલ્બ પંખો રેડિયો તો એને આની સાથે જોડો એટલે સેફ રહે અને જો આ મોટા છે તો એમ્પિયર સાથે જોડો હવે તમને ખબર છે કે પ્લગની અંદર તમે ટેસ્ટર નાખો છો તો એકમાં જ પ્રવાહ બતાવે એકમાં જ લાઈટ થાય બીજા નથી થતી તો એનો મતલબ અહીંયા તમે જોઈ શકો છો કે આ પીળા રંગનો જે તાર આવે છે મતલબ ઓરિજિનલી લાલ રંગનો હોય એ લાઈવ છે એમાં વિદ્યુત પ્રવાહ આવે તો એમાં તમે બે પીનવાળી ધારો કે પિન નાખો છો બરાબર છે તો હવે એ વિદ્યુત પ્રવાહી અહીંથી પંખામાં જશે ને પંખામાંથી પસાર થઈને વપરાઈને જે કાંઈ વધે છે નોર્મલ મૂલ્યનો એ બ્લેક તારથી બરાબર અહીંયા આવશે ન્યૂટ્રલમાં અને ન્યૂટ્રલથી પછી અહીંયા રિટર્ન જાય છે વિદ્યુત મીટરમાં તો મીટર જે નોંધ કરશે કેટલો ગયો કેટલો પાછો આવ્યો એનો તફાવત માપીને તમને રીડિંગ આપશે એ તમારા યુનિટ બનશે અને એની ઉપર પાવર બિલ નક્કી થતું હોય અને બાકીનો જે પ્રવાહ છે મીટરમાંથી નીકળી અને સપ્લાય સાથે જોડાઈ જાય તો એ સપ્લાય સાથે જોડાઈ જાય છે એટલે આપણી સર્કિટ પૂરી થાય છે એટલે વિદ્યુત પ્રવાહનો આપણી ઘરે આવી રીતે વહન થાય હવે વાત રહે આપણે અર્થિંગ તારની આની તો માનો કે થ્રી પિન આવે છે ત્રણ ખૂટાવાળી પિન જો તમે એને આમાં નાખો છો તો એ ઊંચા મૂલ્યનો વિદ્યુત પ્રવાહ વાપરતા હોય ને એના સાધનો માટે છે બરોબર છે ઓકે કમ્પ્લીટલી સમજાઈ ગયું છે ચાલો તો ઘણીવાર એવું થાય કે માનો કે આપણે ટીવીનો યુઝ કરીએ છીએ અથવા તો કોઈ ફ્રીજનો આપણે ફ્રીજ ફ્રીજ નહીં પણ ઘરઘંટી લખું ચાલો જૂની ઘરઘંટી તમે જોઈ હોય તો એની બોડી છે બરાબર એ ધાતુની હોય એની બોડી છે નહીં હોય ધાતુની તો ક્યારેક એવું થાય કે અંદરની સર્કિટનો તાર છે ગરમ થઈને પીગળી જઈને આ ઘરઘંટીના બોડી સાથે કનેક્ટમાં આવી જાય કયો વાયર લાઈવ વાયર કારણ કે ઘરઘંટીની અંદર જે મોટર છે એનો તાર ક્યારેક એનું ઉપરનું અવાહક પડ પીગળી જાય અને બોડી સાથે આવી જાય તો તો હવે લાઈવ વાયર છે વોલ્ટ પસાર થતો હોય ઘરઘંટીની બોડી સાથે એ લાઈવ વાયર સંપર્કમાં આવી જવાથી આ બોડી ઉપર પણ બસો વીસ વોલ્ટ છે એ પ્રસ્થાપિત થઈ જાય અને ધારો કે ઘરઘંટીને તમે સ્પર્શ કરો છો તો તમારી બોડી એ બસો વીસ વોલ્ટના સંપર્કમાં આવે છે તમને ઝટકો લાગી શકે છે શોક લાગી શકે મૃત્યુ પણ થઈ શકે આગ પણ લાગી શકે તો આવું ન થાય એટલા માટે આ ઘર ઘંટીની બોડી સાથે જ એક તાર છે બરોબર નીકળતો હોય છે અને પિનની અંદર જે ત્રીજો ખૂટો છે ઉપરનો આ એની સાથે કનેક્ટ હોય તો ત્યાંથી નીચા અવરોધવાળો એક તાર હોય છે જે આપણા ઘરની અંદર બોર્ડમાંથી પસાર થાય સીધે સીધો ક્યાં કરેલો હોય છે જમીનની અંદર ઉતારેલો હોય અને જમીનને એવું કહેવામાં આવે છે પ્રચંડ ધન વિદ્યુત બાર ધરાવે છે તો જેટલો પણ વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોન આના ઉપર જમા થયો છે એ બધો જ આ અર્થિંગ તાર આડે પસાર થઈને જમીનમાં ઉતરી જાય છે તો જમીનમાં ઇલેક્ટ્રોન જેટલા પણ જાય ત્યાં પ્લસ સાથે શું થઈ જાય તટસ્થ થઈ જાય શું થઈ જાય તટસ્થ એટલે પાછા આવી શકે નહીં તો આવી રીતે આ બધો વિદ્યુત પ્રવાહ જે શોષાઈ જાય જમીનમાં અને કદાચ આપણે એના સંપર્કમાં આવીએ છીએ તો હવે આપણને શોક લાગતો નથી એટલે આ વિદ્યુત પ્રવાહ જે છે બરોબર છે એ હવે અર્થિંગ તાર જોડાવાને કારણે બધો જ વિદ્યુત પ્રવાહ બોડી ઉપરથી ક્યાં વહી જશે જમીનમાં અને શું થઈ જાય તટસ્થ થઈ જાય એટલે આપણે હવે એ બોડીને ટચ કરીએ તો આપણને શોક લાગતો નથી વિદ્યુત ઓછો આવે તો વિદ્યુત ઓછો આવે વધુ પાવર આવે તો પણ વધુ પાવર આવે તો પણ અહીંયા કાંઈ ઘટના નહીં બને કારણ કે આ જે તાર છે એવા મટીરિયલનો હોય છે નીચા અવરોધવાળો પણ ફ્યુઝ કરતાં નીચોનો હોય તો તો એ ભળી જ જાય ખ્યાલ આવે છે ફ્યુઝ કરતાં ઊંચા મૂલ્યનો પણ આપણી સાથે સાપેક્ષ છે વાત કરીએ કારણ કે આપણી બોડીનો અવરોધ એટલો વધારે હોય બરાબર કારણ કે આપણા બોડીની અંદર હાડકાઓ છે માંસપેશીઓ છે રુધિર છે ત્વચા છે તો એ અવરોધની સાપેક્ષા આ તાર એવી રીતે ડિઝાઇન કરેલો હોય કે આપણી બોડી કરતાં એનો અવરોધ ઓછો હોય એટલે આપણે અડીએ છીએ તો આપણને શોખ નથી લાગતો કારણ કે વિદ્યુત પ્રવાહ હંમેશા ઓછા અવરોધવાળા તારમાંથી જ પસાર થાય અને આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે જમીનમાં ઉતરી જાય આપણી બોડીમાં આવશે નહીં તો આ છે ઘરેલું વિદ્યુત પ્રવાહ મતલબ એની આખી ટૂંક નોંધ કમ્પ્લીટલી આવી હવે ઘણીવાર બે ઘટનાઓ બનતી હોય છે આપણા ઘરે મતલબ કે મોટા ભાગે બધાના ઘરે ક્યારેક ક્યારેક આ ઘટના જોવા મળતી હોય છે કે અકસ્માત થતા હોય છે વિદ્યુત અકસ્માત ઇલેક્ટ્રિક એક્સિડન્ટ બનતા હોય છે વિદ્યુત અકસ્માત કે જેનાથી આગ લાગતી હોય છે અથવા તો શોક લાગતા હોય છે અને ઘણીવાર આ બંનેથી વ્યક્તિનું મૃત્યુ પણ થતું હોય છે દુર્ઘટનાઓ બનતી હોય છે તો આ દુર્ઘટનાઓ કોના લીધે બને છે એની પાછળના બે કારણ છે એક છે સોરી એક છે ઓવરલોડિંગ ઓવર લોડિંગ અને બીજી ઘટના જે છે એ છે શોર્ટ આ બંને ઘટના વ્યવસ્થિત સમજી લેજો તો ખ્યાલ આવી જશે ચલો આગળની થિયરી કમ્પ્લીટ થાય છે વિદ્યાર્થી મિત્રો ઓકે નિશા ઓકે ચાલો હવે ઓવરલોડિંગ ને શોર્ટ સર્કિટિંગ શું છે એની વાત કરું તો સિમ્પલી આપણે સમજીએ કે ધારો કે આ એક પ્લગ છે હું એક જ પ્લગની વાત કરું છું કે જેમાં બસો ને વીસ વોલ્ટ નો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે બરોબર છે ઓકે થેન્ક યુ ભાઈ નીલેશભાઈ ચાલો યસ ગીઝરના કારણે લોડ વધી જાય ચાલો હવે ધારો કે આ પ્લગ સાથે હું એક પંખો જોડું છું જો આ ઘટના સમજાવું છું ઓવરલોડિંગ આપણે લાઈફમાં પણ આ શબ્દ બોલતા હોય કે આજે તો બહુ ઓવરલોડ થઈ ગયું કામનું બરોબર ચાલો તો અહીંયા વાત કરું તો ઘણીવાર વાર ઓવરલોડ એવી રીતના આ પ્લગ સાથે પણ આવી જ ઘટના બને છે કે પ્લગ છે વિદ્યુત સપ્લાય પૂરો કરે સાધન એનું કામ આજ એની સાથે ધારો કે પચાસ વોલ્ટનો એક પંખો જોડું છું તો બસો આપે છે એને પચાસની જરૂર છે એટલે કમ્પ્લીટલી કામ કરશે એની સાથે બીજો પંખો જોડું તો એને પણ પચાસ વોલ્ટની જરૂર છે તો બે ના થઈને સો વોલ્ટ તો બસો વીસ છે સામે તો આ પણ કમ્પ્લીટલી કામ કરશે ત્રીજો પંખો જોડું છું અને એને પણ પચાસ વોલ્ટ જોઈએ છે આવી રીતે હું ચોથો પંખો પણ જોડું તો આ ચાર પંખાની એક જ પ્લગ સાથે જોડાણ કરું તો આ ચારેય પંખાના જે વોલ્ટેજ છે એ કુલ મળીને કેટલા થઈ જાય છે બસો થઈ જાય છે પણ એ સપ્લાયમાં કેટલા આવે છે બસો વીસ ઓકે તો હજી પણ વધારે છે એટલે આરામથી આ બસો વીસ છે આ બધાને પચાસ પચાસ આપીને બસો વોલ્ટ આપી અને આરામથી આ બધા કામ કરશે પણ જો હવે હું પાંચમો પંખો જોડી દઉં છું અને એ પચાસ વોલ્ટની ડિમાન્ડ કરશે તો પાંચે પંખાની દેન કુલ ડિમાન્ડ પ્લગ પાસે કેટલી થાય બસો પચાસ વોલ્ટની પણ પ્લગ છે કેટલા આપે છે બસો વીસ જ આપે છે તો હવે અહીંયા ડિમાન્ડ પૂરી નથી થતી પ્લગની કેપેસિટી બસો વીસ વોલ્ટ જ આપવાની છે આપણે એની પાસેથી વધારાની બસો પચાસ વોલ્ટની માંગણી કરીએ છીએ ઓવરલોડ થાય છે આના ઉપર અને ઓવરલોડ થાય છે એટલે આ પ્લગ આ બધાની ડિમાન્ડ પૂરી કરવા માટે બસો પચાસનો વો વિદ્યુત પ્રવાહ આપવા માટે એ વધારાનો બરાબર ત્રીસ વોલ્ટનો વિદ્યુત પ્રવાહ મેન સપ્લાયમાંથી ખેંચે ક્યાંથી ખેંચે મેઇન સપ્લાયમાંથી અને મેન સપ્લાયમાંથી વધારાનો પ્રવાહ જ્યારે પ્લગમાં દાખલ થાય વધારાનો તો તમને ખબર છે કે વધારાનો પ્રવાહ એચ ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર ટી મુજબ જેમ વિદ્યુત પ્રવાહ વધે એમ એ તારમાં ઉષ્મા પણ ઉત્પન્ન થાય આ ઉષ્મા વધતી જાય વધતી જાય અને આ જે અંદરના તાર છે એને પીગાળી નાખે છે અને પીગાળવાના કારણે શોર્ટ આ બધા તાર ભેગા થઈ જાય શોર્ટ સર્કિટિંગ થાય છે આગ લાગે છે અને આગને લીધે આ બધા સાધનો છે બરાબર આગ એના સુધી પહોંચીને બળી પણ શકે તો આવી લીધ આવી રીતે ઓવરલોડિંગથી બરાબર વિદ્યુત અકસ્માતો સર્જાતા હવે આગ લાગતી હોય દુર્ઘટનાઓ થતી હોય છે क्लियर थी विद्यार्थी मित्रों के चंदनबेन पटेल ओके जे क्वेश्चन हो पूछो पूछो प्लग ना एक અર્થિંગવાળામાં તાર નાખી ને ઘરની ઉપર તારને લઈને મીટરમાંથી કાઢી નાખ્યો લો તો મીટરમાં કાઉન્ટ નો થાય નો થાય ભાઈ ઘણા લોકો આવી રીતે અર્થિંગના તારને પ્લગમાંથી નાખી અને ધાબાના જે યુ આકારના શેપવાળો સળ્યો હોય ત્યાં લગાડી દે છે અને એના લીધે મીટરમાં મતલબ મીટર જે કાઉન્ટ કરતું બંધ થઈ જાય પાવર બિલ ઓછું આવે આ સત્ય ઘટના છે ઘણા બધા લોકો કરે છે આવું પણ પ્રોબ્લેમ ક્યારે આવે છે બસો વીસ ની જગ્યાએ ધારો કે એના કરતા બસો ત્રીસ વોલ્ટ આવી ગયો સાધનો કરી નહી શકે ઓવરલોડ થતો હોય તો રોકવા માટે શું કરવું પડે તો ઓવરલોડ રોકવા માટે એક સરસ મજાની વસ્તુ આવે એમસીબી મિની સર્કિટ બ્રેકર તમે ઘણી વાર જોયું છે અમુક લોકોના ઘરે ઓવરલોડ

તો બે તાર ભેગા થઈ જાય છે ત્યારે અને બે તાર ભેગા થઈ જાય છે તો એ તારમાંથી જે જગ્યાએથી ભેગા થઈ જાય છે એ જગ્યાએથી વધુ વધુ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે યસ એને વિદ્યુતની ચોરી કહેવાય ભાઈ સિમ્પલ વસ્તુ છે ચાલો કે ભાઈ આ મેન સપ્લાય છે બરોબર એમાંથી એક તાર નીકળે છે ધારો કે આપણા મોટા ભાગે આવા વાહક તાર છે ને તમે જુઓ તો લાલ અને કાળા રંગનો ફ્લેક્સિબલ તાર જે છે એ એકબીજા સાથે આવી રીતે વીંટળાયેલો છે બરોબર છે અને ધારો કે અહીંયા ટીવી જોડેલી છે કે જેમાં તમે સાથ નિભાના સાથિયાવાળી સિરિયલ જોઈ રહ્યા છો હાલમાં બરાબર ચાલો કોકિલાબેન બોલી રહ્યા છે કે રસોડે મેં કોણ હે જો હે ભાઈ રસોડે કોણ હે ચાલો ઓકે મેહુલ થારે ક્યા સાયન્સમાં વધારે ખબર નથી પડતી કાંઈ વાંધો નહીં હા મને ક્યાં ખબર પડે છતાં આપણે ભણીએ અહીંયા ધ્યાન આપશો તો ખબર પડી જાય બરાબર ચાલો તો આમાંનો એક જે પીલા રંગનો તાર દેખાય છે વિદ્યાર્થી મિત્રો એ છે લાઈવ વાય અને વ્હાઈટ કલરનો જે ધારો કે ન્યુટ્રલ છે તો વિદ્યુત પ્રવાહ જે આ મેન સપ્લાયમાંથી નીકળે છે ટીવીમાં જાય છે એ ટીવીની આખી સર્કિટ પૂરી કરી અને ન્યુટ્રલમાંથી પાછો અહીંયા રિટર્ન થાય છે ત્યારે એ આખી સર્કિટ પૂરી થાય છે અને ટીવી છે એ કમ્પ્લીટલી તમારું ચાલુ થઈ જાય છે બરોબર છે પણ ઘટના એવી બને છે કે ધારો કે કોઈક કારણથી આ જે વાહક તાર છે કે એની ઉપરના જે અવાહક આવરણ છે એ અવાહક આવરણ તૂટી જાય છે અને ધારો કે આ બે તાર એકબીજાને અહીંથી સંપર્કમાં આવી જાય છે ગમે ત્યાંથી ધારો કે અહીંથી આપણે લઈએ તો આ બે તાર એકબીજાના સંપર્કમાં આવી ગયા તો વિદ્યુત પ્રવાહ છે ને એનું હંમેશા એક જ ડિસિઝન હોય કે ક્યાં અવરોધ ઓછો પડે છે ઓકે કરું કરું પ્લીઝ એક જ મિનિટ ઓકે ચાલો પેલા કરી દો વિદ્યાકુલમાં ઓકે ઓકે કિંજલ હોય જ ને ભાઈ આ કે ગામની ખબર રાખવી પડે વેદાંત તારો પ્રશ્ન હું છે આમાં મને તારો પ્રશ્ન દેખાતો નથી વિદ્યાકુલમાં ચાલો ઓકે નેક્સ્ટ ચેપ્ટર બારમું ઓકે ઓકે બલ્બમાં કેટલા વોલ્ટ હોય છે બલ્બમાં ફિક્સ નો હોય ભાઈ બેટા બલ્બ છે એ પચાસ વોલ્ટનો આવે ને સો વોલ્ટનો આવે ને ઝીરો વોલ્ટનો એ બલ્બ આવે એ તો આપણી જરૂરિયાત મુજબ એના વોલ્ટેજ ફિક્સ કરેલા આવે બરાબર છે એના વોલ્ટેજ કોઈ દિવસ ફિક્સ નો હોય કે એ પચાસ વોલ્ટનો જ હોય બ્લુ વાયર આવે છે યસ યસ આવે છે બુ બ્લૂ પણ આવે ને પીલા રંગનોય આવે તમે આ નામ સાંભળ્યું છે થ્રી ફેઝ

બરોબર છે એટલે બહુ ધ્યાન ન આપું એના પપ્પા છે એનું નામ લખેલું છે ચાલો હવે અહીંયા ધ્યાન આપો ફટાફટ કે આ બે તાર ભેગા થઈ જાય છે તો વિદ્યુત પ્રવાહ હંમેશા જ્યાં સર્કિટ ઓછી હોય અવરોધ ઓછો સિમ્પલ વસ્તુ છે હવે વિદ્યુત પ્રવાહ પહેલા ક્યાં જતો હતો ટીવી સુધી જતો હતો સર્કિટમાંથી પસાર થઈને આવતો હતો તો રસ્તો લાંબો હતો અવરોધ વધુ હતો પણ હવે બે તાર અહીંથી ભેગા થઈ ગયા તો એને વિદ્યુત પ્રવાહને ખાલી આટલા સુધીનો જ રસ્તો કાપીને પાછું વહી આવવાનું છે બરાબર છે ક્લિયર થાય છે તો સર્કિટ ટૂંકાઈ ગઈ શોર્ટ થઈ ગઈ ટૂંકી થઈ ગઈ તો વધુમાં વધુ વિદ્યુત પ્રવાહ છે એ જે જોડાણવાળો ભાગ છે જ્યાંથી આ તાર ભેગા થઈ જાય વધુમાં વધુ વિદ્યુત પ્રવાહ પસાર થાય કારણ કે અવરોધો છો એમ વિદ્યુત પ્રવાહ વધારે પસાર થાય અને જેમ વિદ્યુત પ્રવાહ વધારે પસાર થાય તો એચ ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આરટી મુજબ એમાં હીટ પ્રોડ્યુસ થાય અને જ્યારે હીટ પ્રોડ્યુસ થાય છે બરોબર છે ત્યારે આ તાર એટલી ઊંચી ગરમીથી પીગળવાનું ચાલુ થાય સળગવાન ચાલુ થાય સળગતો સળગતો ટીવી સાથે સળગ છે અને અંદર સર્કિટ સુધી સળગી ગયો તો ઉપકરણ પણ સળગ છે અથવા તો સળગતો સળગતો મેન સપ્લાય સુધી પહોંચો તો ધડાકા અને બધું થાય તો આ ઘટના બને છે શોર્ટ સર્કિટિંગ તો ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો ઓવરલોડિંગ અને શોર્ટ સર્કિટિંગ ખ્યાલ આવે છે યસ ઘંટીમાં પણ થ્રી ફેઝ હોય એસીમાં પણ થ્રી ફેઝ હોય બરાબર છે ઓકે વેદાંતનો ક્વેશ્ચન છે બસો વીસ વોલ્ટ કરતાં વધુ વોલ્ટ ફ્યુઝમાં આવે તો તેના વાયરનું શું થાય છે અને તે વાયર કઈ જાય કઈ નહીં જાય હેઠા બસ્સો વીસ વોલ્ટ કરતાં વધારે મૂલ્યનો વિદ્યુત પ્રવાહ ફ્યુઝમાંથી પસાર થાય તો ફ્યુઝનો જે તાર છે એ આવી જ રીતે એચ ઇઝ ઇક્વલ ટુ વધી ગયો છે તો એ ગરમ થાય છે ને ગરમ થવાથી જાય નીચા અવરોધ વાળો છે નીચા ગલન બિંદુ વાળો છે ઓકે વેદાંત ચાલો તો વિદ્યાર્થી મિત્રો જે ભણવાવાળા વિદ્યાર્થી મિત્રો છે એમની સાથે હું વાત કરી રહ્યો છું તો વિદ્યાકુલ અને યુટ્યુબના માધ્યમથી અમે આ જે સેવાકીય કાર્ય કરીએ છીએ કે જે આ સમયગાળાની અંદર જે વિદ્યાર્થી મિત્રોને ભણવામાં બહુ તકલીફ પડી છે તો એને ખૂબ સારી રીતે અમે અહીંયા ભણાવીએ છીએ એમાં ઘણા બધા આવારા તત્વો પણ છે અમુક કે જે આપણને ડિસ્ટર્બન્સ કરે છે તો આપણે એને ઇગ્નોર કરો ભાઈ પહેલાં મને પણ બહુ દુઃખ થતું પણ આવા આવારા તત્વોને આપણે ઇગ્નોર કરીને આપણે આપણે હંમેશા યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે આપણે કોઈ પણ મંજિલ ઉપર જાતા હોય ત્યારે રસ્તામાં લોકો પથ્થર ફેંકે જ હવે આપણે ડિસાઇડ કરવાનું છે આ પથ્થર જે પડેલા છે એનો લઈને રસ્તો બનાવો છે સીડી બનાવી છે કે જેનાથી આપણે મંજિલ સુધી પહોંચી રહીએ કે આપણે વેઇટ કરવું છે કોઈ પથ્થર ન ફેંકે બરોબર છે એ આપણી ઉપર ડિસાઇડ કરે છે તો બસ આપણે હંમેશા જે કામ માટે અહીંયા તમે જે જોડાણા છો એ જ કામ ઉપર આપણે ફોકસ કરીએ બરાબર બાકી તો તમને ખબર જ છે કે એના મા બાપના સંસ્કાર દેખાડે છે તો એ હું તો એમ કહેવા માગું છું કે એના મા બાપના જે સંસ્કાર અહીંયા જે દેખાડે છે એ માત્ર એમને એવું લાગતું હશે કે ભાઈ મેં લખી દીધું મેં આમ કરીને બહુ મોટું તીર મારી દીધું પણ આ યુટ્યુબના માધ્યમથી જેટલા પણ લોકો આ વિડીયો જોશે ને એને ખ્યાલ આવશે કે આવા નામનું એક વ્યક્તિ એક તત્વ છે કે એની જાતિ એકદમ અલકટ છે વાહિયાત છે કે જે અહીંયા બતાવે છે બરોબર છે જો ગેમો કા બાદશી આવે છે સાહેબ એના માટે હું કહી દઉં એ છે ને અધૂરી માનતાના અને વાયા વાયા રંગ સૂત્રો થઈને જ્યારે આવ્યા હોય ને જેના માતા પિતાના રંગસૂત્રો કેવા હોય વાયા વાયા બધા ભેગા થઈને એવો વ્યક્તિ છે બરાબર છે સમજી જવાનું ચાલો તો અહીંયા આપણે લેક્ચરને પૂરો કરીએ અને ટોપિક પણ પૂરો થાય છે ને ચેપ્ટર પણ પૂરું થાય છે અંદર ફરીથી વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી જય હિન્દ જય ભારત આવાના લોકો આવા જે લોકો છે ને એના બાપા એને રિપોર્ટ કરે ને તો એ બહુ છે ચલો સાહેબ